આપણી નિશા જવાન થઈ ગઈ છે અને એની બહુ ચિંતા થાય છે. એની માટે આપણે શું નથી કર્યું? આટલા દવાખાના, આ ભૂત વેદો, કઈ બાકી નથી રાખ્યું, તો પણ આમાં આપણને કઈ ફળ કે નથી મળતું. શું કરું, કઈ સમજાતું જ નથી. હવે તારી વાત સાચી છે સરલા, આપણે બધી મહેનત કરી પણ આ ઉપાધિ ન ટળે કે ન ટળે. પણ જ્યારે તમે અને હું નહીં હોય ત્યારે આ છોકરીનું કોણ હશે? આ સમાજ ભૂખ્યા વરુ જેવો હશે, આપણી દીકરીને નીચવીને ખાઈ જાહે. મને રાત દિવસ આની ચિંતા થાય છે પણ હું કરવું એ જ કઈ સમજ નથી પડતી. હા પણ તમે કોઈ કસરત કરાવવાના ટીચરની વાત કરતા હતા ને? હા હું એને કાલે જ મળ્યો હતો, પણ તને પૂછવાનું બાકી હતું. પણ એમાં મને શું પૂછવાનું હોય? અને આમે કસરત કરવાથી જો ફેર પડતો હોય તો તમે હા કહી દેજો. એ ભાઈ કહેતા હતા કે 50% તો ફરક પડી જ જાય, નિશાની મેળે પોતાનું જીવન જીવી શકે ને એવી તો એ થઈ જ જાય. તો પછી તમે જાઓ ને એને બોલાવી લાવો. ખર્ચા ભેગો ખર્ચો, આમે ક્યાં કઈ બાકી રાખ્યું છે ખર્ચા કરવામાં? સારું હોય હું આજે જ એને મળી લઉં, અને જો આજ આવતા હોય ને તો આજે જ એને લેતા આવું ને. કાંઈક તો કરવું પડશે ને, હવે આ છોકરી જવાન થઈ જો ને, પણ હજી એવું ને એવું મગજ છે. સારું હાલ જાઓ. આપણે છે ને એ નહીં કરો ને, મારી મારી સામે આમ જો હું શું તને કહું, હું શું કહું બેન, હું એને શીખવાડતો હતો કે આવી રીતે કસરત કરાય. બેન હું એને શીખવાડતો, તમે મને ઝાપટ કેમ મારો છો? અરે ચાલો અમિકા, મારા ઘરમાંથી ને સારા રખો તો આવા કામ કરતો હશો. બેન તમે ઊંધું સમજો છો, હું એવું નથી, હું એને કસરત શીખવાડતો હતો. આવી હોય આ કસરત કરાવવાની હોય તો તારી બેન મને કઈ બોલાઈ જશે, નીકળ તો મારા ઘરમાંથી ને. અરે અરે બેન એવું નથી, તમે ખોટો, તમે કહો હું તમારી માફી માંગું. બેન બહાર નીકળ. હરામખોરની આ હિંમત, મારી છોકરી જોડે એને હડપ ના કર્યા, હું એને નહીં છોડું. આપણે કઈ વાત ઉનત કોઈ આરે, અને આમે બોલશે તો ગામમાં ફજે તો થશે. શું કરવું એ સમજ નથી પડતી. હવે તો આને જોઉં ને તો મને રાતે ઊંઘ નથી આવતી. તમે ધીરજ રાખો, આમ હિંમત ન હારી જાઓ. નિશાના નસીબ લઈને જ આવી છે, અને ભગવાને જે થારી હશે એ થશે. મને તો આ ભગવાન ઉપર એવો વિશ્વાસ નથી રહ્યો. જો ભગવાન આપણી સામે જોતો હોત ને તો આવી બળતરા ન હોત. તમે ચિંતા ન કરો, એને એના નસીબ પર છોડી દો, અને આમ પણ નસીબમાં જે લખ્યું છે એમ જ થશે. સરલા હવે તું એક કામ કર, આજ પછી તું ઘરે જ રહેજે, કારણ કે આવી જવાન થઈ ગઈ છે, હવે એને એકલી મૂક્યા જેવું નથી. તો શું તમે એકલા કામે જાઓ? હા હું એકલો કામે જાય, ઓછું કમાશું અને ઓછું ખાશું, પણ મારી નિશાને એકલી તો નહીં જ મૂકવી. કેમ છો ગૌરંગભાઈ? ક્યાં હાલ્યા? કામ પર. કામ કરી વાળા થોડું હાલે, મજૂરી તો કરવી જ પડે જીવન જીવવું હોય તો. હું તમારા ઘરે કાલ 12 વાગે આવ્યો હતો, પણ ઘરે કોઈ હતું નહીં. કેમ, કઈ કામ હતું? હા પેલું વીમાનું કવર આપવા આવ્યો હતો. આ તાર કાકી કંઈક બાજુવાળા ત્યાં ગઈ છે, તો એક કામ કરીને અત્યારે આજ બપોર 12 વાગે જજે રે, અને એ તને ઘરે જ મળશે. અરે ભલે વાંધો નહીં ગૌરાંગભાઈ, 12 વાગ્યા પહોંચી જઈશ. અને હા હું બીજું શું કહેતો હતો, આ પેલી નિશાનું શું થયું પછી, કાંઈ મેળ આવ્યો કે નહીં? આ તમે વચ્ચે લઈ ગયા હતા ને અમદાવાદ દવાખાને, તો શું થયું? કાંઈ ફરક નથી પડ્યો ભાઈ, હવે તો દવા કરાવી કરાવીને અમે થાકી ગયા. હા તો બીજું શું હોય, હવે જે નસીબ આપણા. હા હવે કિસ્મતમાં એને લખ્યું છે એ થાય, બીજું હું હવે એની કેટલી ચિંતા કરવી. કાલ હવે મારે મોડું થશે,
હું જાઉં છું. આવજો. 12 વાગે. ચાલો આજે આપણે 12 વાગ્યા પહેલા પહોંચી જઈએ. અને આજે તો ઘરે કોઈ નહીં હોય તો ગાંડીનો વારો કાઢી નાખીશું. સારો મોકો છે. આપણે નિશાને હવે મુક્તિ આપી દેવી. એટલે તમે કેવા શું માંગો છો? જો શ્રદ્ધા, તું વિચાર, હવે આપણે બંને છીએ તો એ આ સમાજના ગંદા અને હેવાન લોકો આ નિશાને એટલી હેરાન કરે છે. આપણે નહીં હોય ત્યારે આ નિશાનો શું થાય? એટલે તમે એમ કેવા માંગો છો કે આપણે નિશાન મારી નાખીએ? એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તું સમજવાની કોશિશ કરે. આપણે બંનેમાંથી કોઈ આ દુનિયામાં નહીં હોય ત્યારે નિશાની શું આદત થાય? અરે મને તો વિચાર માત્રથી કંપારી આવી જાય છે. આપણે હવે આ પગલું તો ભરવું જ પડશે. જો આ કામ કરવાથી પાપ લાગતું હોય ને, આ પાપ કરવા હું તૈયાર છું. ભગવાનને ભલે જે મને સજા આપી હોય નહીં આપે. તું રડીશ નહીં, આ કામ હું કરીશ. ભલે મને જેલમાં જવું પડે અને હું જેલમાં જાઉં ને ત્યાં લગી તું હસવીને રહેજે.